એટલે ગુજરાતની આન બાન અને શાન છે. આખા વિશ્વમાં જો ગુજરાતનું દેશનું નામ હીરા ઉદ્યોગને કારણે પણ જાણીતું છે, અબજો રૂપિયાનું હુંડિયા પણ આ ઉદ્યોગ રડીને રાજ્ય અને કેન્દ્રની તિજોરી ભરે છે. આજે હીરા ઉદ્યોગ જ્યારે મંદીમાં હોય, રત્ન કારીગરો આજે બેકાર બન્યા હોય, અને છેલ્લા થોડા જ વખતમાં લગભગ 50 કરતા વધારે રત્ન કલાકારોએ આપઘાત કરવો પડ્યો હોય, અને આ રત્ન કલાકારના પીડિત પરિવારો છે એને હૂંફ આપવા માટે એમનું જે દર્દ છે, તકલીફ છે, એમની માગણીઓ છે એને વાચા આપવા માટે કોંગ્રેસનો આજે જનમંચ કાર્યક્રમ છે. તમે અહીંયા જોયું છે કે રત્ન કલાકાર પરિવારો આવીને રજૂઆત કરે છે કે આજે વર્ષોથી કામ કરતા હતા એવા હીરાના કારખાનેદારો દ્વારા આ મંદીને કારણે એમને રાતોરાત નોકરીઓમાંથી છૂટા કરવામાં આવે છે. એમને અઠવાડિયામાં પૂરા દિવસો પૂરા કલાક રોજગાર પણ નથી મળતો, સાથે સાથે જે બાળકોને ભણાવવા માટે ફીના પૈસા નથી, ઘરનું ભાડું ભરવા માટેના પૈસા નથી, લોન લીધી છે તો એના હપ્તા ભરવા માટેના પૈસા નથી. આર્થિક સંક્રમણ એટલી મોટી છે અને જેના કારણે આપઘાત કરવો પડે છે. આજે પરિવારોની દર તકલીફ એમની માગણીઓ છે એના લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ સડકથી લઈને વિધાનસભા ને સંસદ સુધી એમની માગણીઓને બુલંદ કરશે. કે ખાસ માગણીઓ છે કે વારે વારે મંદી આવે છે, વારે વારે આવી જ રીતે તકલીફ પડે, આપઘાત થાય અને કુટુંબ પર આફત આવે છે, બાળકોને ભણાવવાના પ્રશ્નો છે, ઘરના પણ પ્રશ્નો છે, એના કાયમી નિવારણ માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા આવે એ પહેલી માગણી છે. સાથે સાથે અનેક પરિવારો ઘર બનાવવા માટે કે બીજા કોઈ કારણસર આ મંદીમાં લોન લેવી પડી છે, તો આ લોનના હપ્તા જે ચડી ગયા છે, જે જબરજસ્તી એની વસૂલાત થાય છે, ઘર ખાલી કરવામાં આવે છે, તો મંદીને ધ્યાનમાં રાખી અને સરકાર આવી લોન માફી માટેની પેકેજ જાહેર કરે એવી પણ માગણી કરે છે. રત્ન કલાકારોને જેનો સર્વિસ ટેક્સ ચૂકવવો પડે છે એને નાબૂદ કરવાની માગણી છે. બાળકોને ભણવા માટેના, આરોગ્ય માટેના, મજૂર કાયદા હેઠળના એના અધિકારો નથી મળતા, એ અધિકારો તાત્કાલિક મળે એની માટે માગણી છે. અનેક મધ્યમ કદના કારખાનેદારો આજે ખોટ ભોગવીને પણ એના કારીગરોને રોજગાર આપવાનો પ્રયત્ન કરે છે. આવા મધ્યમ કદના કારખાનેદારો માટે પણ સરકાર પેકેજ જાહેર કરે એવી માગણી કરે છે. આ બધી રત્ન કલાકારોની જે માગણી છે, દર છે, એને અમે રજૂ કરીશું અને આવનારા સમયમાં આ જનસભાથી શરૂ કરીને વિધાનસભામાં મુદ્દા ઉઠાવીશું અને એમને ન્યાય અપાવીશું. એટલે ગુજરાતની આન બાન અને શાન છે. આખા વિશ્વમાં જો ગુજરાતનું દેશનું નામ હીરા ઉદ્યોગને કારણે પણ જાણીતું છે, અબજો રૂપિયાનું હુંડિયા પણ આ ઉદ્યોગ રડીને રાજ્ય અને કેન્દ્રની તિજોરી ભરે છે. આજે હીરા ઉદ્યોગ જ્યારે મંદીમાં હોય, રત્ન કારીગરો આજે બેકાર બન્યા હોય, અને છેલ્લા થોડા જ વખતમાં લગભગ 50 કરતા વધારે રત્ન કલાકારોએ આપઘાત કરવો પડ્યો હોય, અને આ રત્ન કલાકારના પીડિત પરિવારો છે એને હૂંફ આપવા માટે એમનું જે દર્દ છે, તકલીફ છે, એમની માગણીઓ છે એને વાચા આપવા માટે કોંગ્રેસનો આજે જનમંચ કાર્યક્રમ છે. તમે અહીંયા જોયું છે કે રત્ન કલાકાર પરિવારો આવીને રજૂઆત કરે છે કે આજે વર્ષોથી કામ કરતા હતા એવા હીરાના કારખાનેદારો દ્વારા આ મંદીને કારણે એમને રાતોરાત નોકરીઓમાંથી છૂટા કરવામાં આવે છે. એમને અઠવાડિયામાં પૂરા દિવસો પૂરા કલાક રોજગાર પણ નથી મળતો, સાથે સાથે જે બાળકોને ભણાવવા માટે ફીના પૈસા નથી, ઘરનું ભાડું ભરવા માટેના પૈસા નથી, લોન લીધી છે તો એના હપ્તા ભરવા માટેના પૈસા નથી. આર્થિક સંક્રમણ એટલી મોટી છે અને જેના કારણે આપઘાત કરવો પડે છે. આજે પરિવારોની દર તકલીફ એમની માગણીઓ છે એના લઈને આવનારા દિવસોમાં
કોંગ્રેસ પક્ષ સડક થી લઈને વિધાનસભા ને સંસદ સુધી એમની માંગણીઓને બુલંદ કરશે. જે ખાસ માંગણીઓ છે કે વારે વારે મંદી આવે છે, વારે વારે આવી જ રીતે તકલીફ પડે, આપઘાત થાય અને કુટુંબ પર આફત આવે છે, બાળકોને ભણાવવાના પ્રશ્નો છે, ઘરના પ્રશ્નો છે, એના કાયમી નિવારણ માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે એ પહેલી માંગણી છે. સાથે સાથે અનેક પરિવારો ઘર બનાવવા માટે કે બીજા કોઈ કારણસર મંદીમાં લોન લેવી પડી છે તો આ લોનના હપ્તા જે ચડી ગયા છે, જે જબરજસ્તી એની વસૂલાત થાય છે, ઘર ખાલી કરવામાં આવે છે, તો મંદીને ધ્યાનમાં રાખી અને સરકાર